प्रिय बोलू सजनता हन दातारी सुरपंत, ये ता अभ्यास न मिले वो तो बिना कृपा भगवान। ईश्वर नी कृपा होय, जोग बापू नी दया होय, एनो हाथ माथे होय, कोई संत नो थापो लागो होय साहेब, तो सारू बोली हो गए, नगर सारू बोलाय। प्रिय बोलू सजनता दातारी सुरपंत, अमुक अमुक बोलता होय तो फूल जरे, अमुक बोले तो पाणा पड़े। નમણા એક દીકરાને જોવા આવ્યા ને એટલે બરોબર વાતચીત થઈ ગઈ, નક્કી થઈ ગયું, અને માથે પાણીનું બેડું ભરી અને રાજુભાઈ ત્યાંથી નીકળ્યા એક ડોહીમાં ત્યાંથી નીકળ્યા લે એટલે બીજા માને પૂછ્યું એને, કહું છું કોણ મહેમાન છે? એટલે ઓલા માએ કીધું કે ફલાણા દીકરો નહીં, એને જોવા આવ્યા છે। કયો ઓલો ભાઈ આવે ઈ? ઓલાનું થાતું તું નટકાયું, બોલો। પ્રિય બોલવું સજનતા, અમુક અમુક ને ભેળાય ન રખાય તોય માર ખવડાવે। અમારે બાજુ બાપા ગુજરી જાય, મારો ભાઈબંધ ભેગો આવ્યો, તે બધા વાતચીત કરતા હતા, કેવી રીતે બાપા ગુજરી ગયા? તો આમ તો કાંઈ નહોતું, એ કે ખાધું પીધું, ચા પીધી, રોંઢાની ચા પીધી, પછી ઘડીક હોતા ચાર વાગે ક્યુક વાડિયા આટો મારી આવું, રીંગણા ઉતાર્યા, કુવામ જોવા ગયા ને તો પગ લપસી ગયો, અંદર વહી ગયા। મારી ભેગો આવ્યો તો નહીં કે તો બરણાટી મારી ગયા છે ને પાછો વળે એમ। પ્રિય બોલવું સજનતા, સારું બોલવું એ એક મહત્વનું છે, એ એક મોટા મોટી ભક્તિ છે સાહેબ। સારું બોલવું કોઈને હારા વેણ કેવા એ તો મોટા મોટી ભક્તિ છે। હમણાં અમારે દોશીમાં 15 દિનની જાત્રા કરીને ઘીરી આવ્યા, 15 દિનની જાત્રા કરી, તે બાપા છે એ બાપા ઓલો ઢોર ને નીણ નાખતા હતા ગમાડીમાં, એટલે ડોશીમાં હાથ કર્યો, આ તમને કહું છું આમ આ બાજુ ટોસાવ। બાપા કે પણ શું છે? કીધું ટોસાવ, આ બધું લગ્ન ને અમુક વર્ષ પછી આવું ટોસાવ ને ગુડાવ ને એવું આવે। હા, તાજા તાજા લગ્ન હોય તો આવું નથી આવતું, ત્યારે તો એટલું મીઠું મીઠું બોલતા હોય, એની તમે વાત કરો। હા, અશોક નામ હોય તો અશોક, ત્રણશોક ના ત્રણ કટકા થા, હા એવું મીઠું બોલે, એવું મીઠું બોલે। એક ભાઈ મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ આ પત્ની છે એ ધોળે દીએ તારા કેમ દેખાડે? આ બહુ જાણવા જેવું છે રાજુભાઈ। મને ભાઈ પૂછતા, મને કે પ્રફુલભાઈ આ પત્ની છે એ ધોળે દીએ તારા કેમ દેખાડે? મેં કીધું લગ્ન પહેલા ફોનમાં એને કીધું હોય તું કહેતો તારા ઉતારી દઉં, પછી કઈ તારા ઉતારી નથી દેતો, એટલે ઓલી આખી જિંદગી દેખાડ્યા કરે। પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપાન, એતા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવાન। બીજી વાત આપણે ઈ કરીએ કે પ્રિય બોલનારો માણસ હોય સાહેબ, એ તો માના ઓધાનમાંથી જન્મે છે સાહેબ। હા, મને ભાઈ મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ મારે કલાકાર થાવું છે, મને થવાય નહીં, થવાય નહીં, આ જન્મે કલાકાર કોઈ દી થવાય નહીં। કલાકાર માની કુખેથી જન્મે, દાતાર માની કુખેથી જન્મે, સંત માની કુખેથી જન્મે, અને સુરવીર પણ માની કુખેથી જન્મે। એટલે તો કવિએ લખ્યું છે ને કે અરજી સુણી જાય અમ તણી ભગવાન ભેરે આવજો, અરજી સુણી માય અમ તણી ભગવાન ભેરે આવજો, એ ભૂષણ બને ભારત તણુ એવી નારીઓ નિપજાવજો। આ શું શબ્દ મૂકા છે સાહેબ કવિ, કાન કે હું એ શ્વાસ શ્વાસ માં શ્વાસો શ્વાસ માં અમ દેશ ની જે આર્ય રમણી આજ અમર છે ઇતિહાસ માં, અમ દેશ ની જે આર્ય રમણી અમર છે ઇતિહાસ માં। સંત દાતાર સુરવીર બનાય નહીં સાહેબ, નિશાળની અંદર એક સાહેબે એક છોકરાને ઉભો કરીને એટલું કીધું કે આમાં બોર્ડમાં લખ કે મેં બહાદુર બનુંગા, એ છોકરાએ લખ્યું મેં બહાદુર બનુંગા, બીજા દીકરાને ઉભો કરીને સાહેબે કીધું આ બોર્ડમાં લખ મેં બહાદુર બનુંગા। છત્રપતિ શિવાજીનો પાઠ હાલતો હતો સાહેબ, મહારાણા પ્રતાપ વિશે સાહેબ સમજાવતા હતા, એટલે છોકરાને ઉભો કરીને ત્રીજા છોકરાને ઉભો કરીને સાહેબે કીધું બોર્ડમાં લખ મેં બહાદુર બનુંગા, ત્રીજા છોકરાએ લખ્યું મેં બહાદુર બનુંગા, ત્રીજી આ દેશની શક્તિ આ દેશની એક દીકરીને ઊભી કરીને એટલું કીધું કે આમાં લખ મેં બહાદુર બનુંગા। રાજુભાઈ દીકરી એમ નહોતું લખ્યું મેં બહાદુર બનુંગા, એને એવું લખ્યું કે મેં બહાદુર હું,
मैं बहादुर बनूंगा नहीं, मैं बहादुर हूँ साहब के उतने कौशल लेख मैं बहादुर बनूंगा नहीं। बीजी वारी डिग्री है टाक मारी बोर्ड ने अंदर साहब के मैं बहादुर हूँ। त्रीजी बार जारे साहब कीधु, त्रीजी बार जारे दीकरी ने लखवानू कीधु साहब तेरी दीकरी बोर्ड में लिखू तू मैं बहादुर हूँ। मैं बहादुर हूँ लखवा वाली बीजी कोई नहीं, आ देश की शक्ति झांसी की राणी लक्ष्मी बाई हती भला वाला। लई ते लक्ष्मी बाय जय दासी तणी राणी हती, आजादी जेनी खेवना तन मन यगनवासी हती। लई ते जय आजादी जेनी खेवना तन मन यगनवासी हती। मरद सरुखी मानुनी आहती हिंदुस्तान मा, अब देश नी ये यार रमणी अमर से इतिहास मा भाई, अमर से इतिहास मा भाई, अमर से इतिहास मा, अब देश नी यार रमणी आज अमर से इतिहास मा। सुरवीर बनाई नहीं सुरवीर मानी कुखे थी जन्मे साय गेंगे फेफे थाय हामू आवे तो ही खबर पड़े। तमारा पात्री मित्रों होय साहब पण एनी परीक्षा त्यारे थाय तमारी माथे जीदी संकट आवे ने त्यारे एनी परीक्षा थाय, नकर पात्री जणा गेंगे फेफे करवा वाला तो घणा भेगा रखडे साहब। पण समय तमारो जरे नबळो आवे अने ई पात्री है पात्री माथी एक कदो उभो रहे ने तो मानजो ई तमारो हाचो मित्र साहब मर्द मर्द छे साहब। नगर हूँ तो कायम माटे कहू छू जाहिर मां कहू छू खावो तो घऊ नो खावो भले एमां झेर होय, जावू तो मध दरिये जावू भले मोजानी लहर होय, भाई बंद करवो तो भाईड़ा ने करवो भले एनी माथे आखा गाम नु वेर होय। भाई बंद भाईड़ो हमणा एक नोकरियाणू लेवा गयो ने तो करियाणू जोखाय पाकिट भूली गयो, करियाणा वाला ने कीधु वेपारी ने पाकिट भूलाई गयी, તમને મારા ઉપર ભરોસો આવતો હોય તો તમે મને આ કરિયાણું આપી દો, હું તમને પૈસા 2000 આપી દઈ, વિશ્વાસ આવતો હોય તો। વેપારી કે હું તમને ઓળખતો નથી, મારે તમારી ઉપર કેમ ભરોસો કરવો? પણ એને એને વિચાર કરે છે એટલી વારમાં તો સામેથી એનો મિત્ર હાલ્યો આવે, ભાઈ બંધ હાલ્યો આવે, ભાઈ 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 શું જોગ બાપુની કૃપા છે। આટલી વારમાં હજી તો સંતને યાદ કરી અને મિત્રને મોકલી દીધો, હે મિત્ર હે ભાઈ બોલ આયા આયા તારું કામ પડ્યું છે કે બોલ, તારા માટે પ્રાણ હાજર છે, તું કે ઈ કરવા તૈયાર છું, માથું હાજર છે, બોલ હું કામ છે। એટલે ઓલાએ કીધું 2000 રૂપિયા દે, જોજો હવે હવે સંકટ આવ્યું અને ઈ ખબર નથી કે હું માંગશે, 2000 રૂપિયા જોઈ છે, કરિયાણું જોખાઈ ગયું છે, માલ લેવાઈ ગયો છે, હવે આ વેપારી મને આપતો નથી, ઘરે જરૂર છે, મહેમાન બેઠા છે, 2000 રૂપિયા પાકીટ ઘરે ભૂલાઈ ગયું છે। એટલે ઓલા ખીચામાં હાથ નાખું તો ઓલો મિત્રના વખાણ મળ્યો કરવા, ભાઈ ભાઈ મિત્ર કીધીએ હેસા ઢાલ સરીખા હોય, દુઃખ મે આગે રહે અને સુખ મે પીસે હોય, મિત્ર કીધીએ હેસા મિત્ર કીધીએ મરદ, વાહ ભાઈ વાહ મિત્ર વાહ મિત્ર વાહ મિત્રના તોરા મીડા છૂટવા। ઓલા એ ખીચામાંથી 10 ની નોટ કાઢી, 10 ની નોટ કાઢી લોલા ને દીધી, ગાલે જા રિક્ષામાં જા અને પાકીટ લેતો આય। એ ધરા વિન દાન નો નિપજે, કુડવિન માડું નો હોય, જેસલ જખરા નિપજે, જેની માં ઓથલ પદમણી હોય, આપણા દુહા સાક્ષી આપે છે સાહેબ। છત્રપતિ શિવાજી જેવાને જન્મ દેવો હોય તો જીજાબાઈ જેવી જ માં જોઈ સાહેબ, અને હજી શિવાજી આ દુનિયામાં આવે સાહેબ, પણ જીજાબાઈ ક્યાં, આ પાણીપુરીમાં કઈ શિવાજી આવે, હે આ ઇટલી ઢોસામાં શિવાજી આવે, ભાઈ સુરાભાઈ દીકરાને સંસ્કાર માં આપતી સાહેબ યાદ રાખજો। અત્યારે થોડું થોડું માનું હિન્દુત્વ થોડું ખોવાણું છે સાહેબ, નકર દીકરા આવા ન હોય સાહેબ, પેપર ખોલીએ ત્યારે આપણને એમ થાય આ હા 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 હા, હવે આકાશ અને ધરતી બે ભેગા થવાની બહુ જાજી વાર નથી સાહેબ, એવા એવા કિસ્સા હું તમે જ્યારે પેપરમાં વાંચીએ છીએ, આ તો સારું છે, આપ તો જોગ બાપુના બધા સેવકો બેઠા છો સાહેબ, કાંઈક થોડીક ભક્તિ તમારા મારા હૃદયમાં થોડીક રમી રહી છે સાહેબ, પણ અમુક અમુક પેપર તમે વાંચો ત્યારે એમ થાય કે ઓહો ભગવાન હુરજ નારાયણ હવે કાયમ માટે હાથમી જવાને બહુ જાજી વાર નથી સાહેબ, કેવા કેવા સાહેબ।
દરાવીન દાનન નીપલે કુડવીન માડું ન હોય માનું હિન્દુત્વ ખોવાણું છે સાહેબ નગર શિવાજી તો હજી થાય કૃષ્ણ તો હજી જન્મે ભગવાન રામ હજી આ ધરતી માથે આવે સાહેબ એને જ્ઞાન નથી ગમતું એને આય ગમ્યું એટલું જ્ઞાન જ ગમતું એક દી ભગવાન કૃષ્ણ છે યા મૂડલેસ થઈ ગયા ને એટલે રુક્ષ્મણી દીએ કીધું એને કૃષ્ણને કે કેમ હાવ આમ હાવ મૂડલેસ થઈ ગયા કે હું જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી માથે જે ગયો તો ને હું એક વખત ત્યારે મને એમ ઈ સમય મને હજી યાદ આવે છે એટલે રુક્ષ્મણીએ એમ કીધું કે તું ભાઈ જાવ ને પાછા ત્યારે કૃષ્ણ બોલ્યા છે મારે તો જાવું છે પણ દેવકી ક્યાં માં જશોદા ક્યાં હે મારે તો જાવું છે પણ જશોદા હોવી જોઈને રામ કે મારે ધરતી માથે જાવું પણ માં કૌશલ્યા ક્યાં કૌશલ્યા વિના રામ ન આવે સાહેબ બીજી વાત કે તમારા દીકરા હોય દીકરી હોય એને સંસ્કાર છે ને સાહેબ હોલ માંથી ન મળે તમારા સારા માહોલ માંથી મળે તમારું ઘરનું માહોલ કેવું છે એના પર આધાર છે ઘણા ઘણા નથી કેતા છોકરો અમારો રાવણ જેવો છે સાહેબ રાવણ જેવો કીધું ને તો મારી ચોટલી ખીતો થઈ ગઈ રાવણ દીકરાને કહેવાય જ નહીં સાહેબ હું બ્રાહ્મણ છું અને રાવણ બ્રાહ્મણ હતો એટલે રાવણની અતિશોક્તિ નથી કરતો તમને કદાચ એવું લાગશે પણ હું શું કામ બોલું છું એ વાતમાં તમારે દાદ દેવો પડે તમારે તાલી પાડવી પડે મને કે મારો છોકરો રાવણ જેવો છો મેં કીધું રાવણ કહેવાય જ નહીં આ રાવણ છે જ નહીં તો મને કે બધાય એમ કે છે કે આ છોકરો મારો રાવણ જેવો છો આ રાવણ જેવો છો તો બધાય ખોટા તમે એક મન કે હાચા મેં કીધું હાચો છું ખોટો છું એની હા તારે પાડવી પડે મને કે બોલો મેં કીધું હું જે વાત કરવાનો છું એ વાત કર્યા પછી તું કોઈ દી નહીં કે તારા દીકરાને આ રાવણ જેવો છો એમ એ મને વચન આય મને કે વચન દીધું જોયું તમારી વાતનો ગળા એટલે ઘૂંટડો મને ઉતરી જાય ને તો આજ પછી જિંદગીમાં કોઈ દી ન કહું મારો છોકરો રાવણ થયો એમ હવે પહેલી વાત તો મેં એ કરી કે રાવણ તો એ તાકાત ધરાવતો હતો કે ભગવાન શિવનું તાંડવ ગાય અને ભગવાન શિવને કૈલાસમાંથી લંકામાં ધક્કો ખાવો પડે ને પ્રત્યક્ષ પૂજા જો કોઈ કરી હોય ને ધરતી માથે તો સાહેબ રાવણે કરી છે મેં કીધું આ તારો દીકરો કરે છે મને કે ના બીજી વાત કે જ્યારે મંદોદરીએ રાવણને એમ કીધું કે રાવણ તમે આ હે નાથ તમે આ કોને લઈ આવ્યા છો તમને ખબર છે 14 બ્રહ્માંડનો નાથ ભગવાન રામ એમના ઘરેથી એમના પત્ની મહાસતી સીતાને લઈ આવ્યા છો લંકાને હું બળતી ભાળું છું અને તેથી રાવણ બોલ્યો છે સાહેબ કે મંદોદરી દુનિયા ઓળખે કે ન ઓળખે એની મને પરવા નહોતી પણ આજ મારી મંદોદરી ન ઓળખી હતી એનું મને દુઃખ છે કે મંદોદરી તું ન ઓળખી હતી મને હું હુકામ લઈ આવ્યો છું કારણ કે મારા કુળનો મારે ઉદ્ધાર કરવો છે તેથી મંદોદરી એમ કીધું તું તમારે રાક્ષસ કુળમાંથી તમારે ઉદ્ધાર કરવો હતો તો પહેલા લડવા તમારે વયું જવું તું તમારે ખપી જવું તું તેથી રાવણ રાજુભાઈ મંદોદરીને એટલું કીધું તું કે પહેલા હું વયો જાઉં ને તો મારો સમાજ મારો કુળ મારું કુટુંબ મોક્ષ વિનાનું વયું જાય મારો બાપ પહેલો મોક્ષ હું એનો કરાવું મેં કીધું તારો છોકરો આ તારો મોક્ષ કરશે એ તને ભરોસો છે મને કે ના તો આને રાવણ કેમ કહેવો આખા કુટુંબનો જેણે મોક્ષ કરાવ્યો હોય એ રાવણના અવગુણ હું તમે કેમ ગાય હેકી છે હે આટલા તમને કહું આજે તાંડવના રચિતા સાહેબ કવિમાં કવિ મોટા મોટો કવિ તાંડવના રચિતા આનાથી મોટો કવિ બીજો કોઈ હોય જ ન શકે સાહેબ ત્યાંથી હાથ ધોઈ નાખતા હા તો આને મેં કીધું રાવણ કેમ કેવો અમુક છોકરા તમે જુઓ મેં કીધું ને માતાઓ બેનો ધ્યાન આપજો તમે તમારા દીકરાને સારો માહોલ આપજો ઘરનો સારો માહોલ આપજો પૈસા દઈને એમ ન કેવો હાલે પાણીપુરી ખાયા બટાટા વડા ખાયા ભૈયા ખાયા એને દહ ની નોટ નહીં એક હાથમાં શ્રીફળ આપીને કેજો જા જોગ બાપુના આશ્રમમાં માથું નમાઈ આય મારો બાપુ લ્યો તારો ઉધાર થઈ જાય હે ગયા જોગીડાના ચરણ કમલ ની માલિકો એક વાર માથું નમાઈ આય આયા લઈ લઈ નવાય આય લઈ નવાય માતાઓ બેનો ખાસ સાંભળજો આયા કે તમારા ઘરનો માહોલ હારો રાખજો સાહેબ શિવાજીના ઘરનો માહોલ હારો હતો એટલે શિવાજી થયા બાકી માહોલ બગડ્યો હોત તો શિવાજી નો થાત માં જીજાબાઈએ માહોલ નો બગડવા દીધો રાજુભાઈ એટલે શિવાજી થયા માના વધાનમાં જ્યારે બાળક હોય છે ત્યારે માં એને સંસ્કાર આપે છે અને એમાં અધૂરા રહે તો માં ઘોડિયામાં આલરડામાં સંસ્કાર આપતી આજે આલરડા ક્યાં અટાણના હાલડા એવા હાલુલુલુ હાલ્યો ને તાર બાપ ટાલ્યો છોકરું જરાક રોવે
તો બાપુજી બાગડો બને, માથે કાળી પછેડી ઓઠે, બાયણા આડોથી મ્યાઉ કરે, એની માય એમ કે ગોઈજા તારો બાપ બાગડો આવ્યો, બાગડા નામનું જનાવર ડિસ્કવરી તમારે જોઈ લેવાની, છૂટ ક્યાંય છે જ નહીં, બાગડો કોણ મુન્યન બાપુ, બાગડો છે જ નહીં ક્યાંય, આ બાગડા બનાવી બનાવીને આપણને બાગડા જેવા કરી દીધા, સારો માહોલ રાખજો સાહેબ, માં જનેતા સાહેબ હાલરડામાં એવા સંસ્કાર આપતી, અને ઈથી ઘટે ને તો ઘરના માહોલમાંથી મળતા. આજે હું આ જાહેરમાં કાયમ માટે પ્રોગ્રામના કહું છું કે તમારા આ યંગ વર્ગ જે બેઠા સાહેબ, કહેવા દો મને આજ કે મોબાઈલ રમતા હોય, દીકરી હોય કે દીકરો હોય, સાહેબ મા બાપની એક ફરજ આવે છે, એ પણ એક ભક્તિ છે, તમારા દીકરાને સંસ્કાર આપવા, એની આરે હારી વાત કરવી, એને બેહાડી અને સમજાવો, એ મા બાપની ફરજ છે સાહેબ. મોટા મોટો ગુરુ જો આ દુનિયામાં કોઈ હોય ને તો દીકરાનો અને દીકરીનો મા બાપ છે. એ નહીં સમજાવે, કારણ કે મોબાઈલમાં રમતા હોય ને જોવું તમારે. એક ભાઈ મને કહેતા મને કે મારે દીકરી કન્યા જોવા જવું છે અને જન્મ કુંડળી મેળવવી છે, જન્મ કુંડળી સુરેશભાઈ જન્મ કુંડળી મેળવવી છે. મેં કીધું જન્મ કુંડળી મેળવવાની જરૂર નથી, બે ના મોબાઈલ ના મેસેજ મેળવી લે. હા આજી જ વાત છે ગુરુ, હા મેસેજ મેળવી લે, તઈ તને ખબર પડશે આમાં કાંઈ નંગના જાપ કરવાની જરૂર નથી. મેસેજ જોઈ લો એટલે ખબર પડી જાય કયો નંગ ક્યાં રખડે છે અને કોને લઈને રખડે. આજ કરો ભાઈ, માહોલ સાહેબ સારો રાખજો. તમારા દીકરો દીકરી મોબાઈલમાં શું જોવે છે એની તપાસ મા બાપે કરવી જોઈએ, નકર એનું પરિણામ ભોગવવાની તૈયારી પણ રાખજો મારો બાપુ. એવા અસંખ્ય દાખલા છે, આની વાત નથી કરતો, આ તો આપણે પેપરમાં જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને આ વાત કરવાનું મન થાય. આ મારી કેસેટ કદાચ આ યુટ્યુબમાં મુકાય અને ક્યાંક બધા સાંભળે ને તો એને પણ ખબર પડે સાહેબ. ખાલી આ એટલી ઓડિયન્સ પૂરતી આ વાત નથી, માહોલ સારો રાખો સાહેબ. અને શિવાજી, શિવાજીને હાલરડામાં સાહેબ સુરવીરતાનું રસપાનમાં જીજાબાઈ કરાવ્યું છે. કેવા હાલડા માએ ગાયા છે એની એક કડી આપને હમણાં. હમાવુંગે ચાંદ લો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા ઘોડિયામાં એટલું સુરવીરતાનું રસપાન કરાવસ અને તું એમ કેશો હાલરડામાં કે શિવા હાથમાં શમશેરમાં ભવાની ધારણ કરી અને રણ મેદાનમાં હિન્દુત્વને રાખવા માટે કૂદી પડજે, મા તારો દીકરો તને વાલો નથી. અને તેથી જીજાબાઈ જે જવાબ આપે છે ને એ જવાબમાં જ આપણને એમ થાય કે આની કુખે શિવાજી જન્મે. જીજાબાઈએ જે જવાબ આપ્યો હતો કે મને મારો શિવો વાલો છે, આ દુનિયામાં કોઈ એવી મા ન હોય સાહેબ કે જેને દીકરો વાલો ન હોય. વાહ બાપુ વાહ. આ દુનિયામાં કોઈ એવી જનેતા ન હોય કે જેને પોતાનું લોહી વાલું ન હોય, પોતાનો દીકરો વાલો ન હોય. પણ મા તો તમે સુરવીરતાનું રસપાન કરાવીને રણ મેદાનમાં ખપાવી દેવાની કેમ વાત કરે છે? તેથી જીજાબાઈ જવાબ આપ્યો હતો કે બેટા
મને મારો શિવો વાલો છે ને એનાથી હો ગણું મને મારું હિન્દુત્વ વાલું છે ભલા માણા હું કે રસપાન નો કરાવું સાહેબ આ જીજાભાઈ અને આ જીજાભાઈ હોય ને તો શિવાજી હજી આવે સાહેબ હા